નહીં પડનું, નહીં પડનું, નહીં પડનું. ઘર સમય નહીં રહે તો આવા બોકડા જેવા બુઠ્ઠા નાખવાળા વર હારે તો નહીં જ પડનું. અરે તો પછી આ લગ્ન પાકા કેમ કર્યા હતા? 8-8 દિવસ સુધી ગીત ગાઈને અમારા ગળે સુકાઈ ગયા. મારી દક્ષિણા રૂપ છે એનું શું? અરે અરે હવે જે થવાનું એ થાય. હું આખો જન્મ કુંવારી રહીશ પણ આ કાન્યા હારે તો નહીં જ પડનું. અરે પરણવું નવાય તો કઈ નહીં, હું ઘર ઘવા તૈયાર છું. કેતી હોય તો આ મીંડર છોડીને માટલા મગાવું. તો માટલા ફોડ તારા માથામાં. અરે ફોડવાની માથાકૂટ મેલ, અત્યારે મારા મગજમાં લગ્ન સિવાય બીજો કોઈ ખ્યાલ નથી. માટે જ કહું છું માની જા અને તારું મન મનાવી લે. મન મનાવી લે. હવે મન મનાવવા વાળા આ ઘર ભેળો થાય ને તો મન અને માથું બે ભાંગી જાય. અરે મન તો ભાંગી નાખ્યું છે, હવે આ માથું સલામત છે. અને માથું સલામત હોય ત્યાં સુધી આ માંડવામાંથી કન્યાનું કાંડું ઝાયલા વગર પાછો નહીં જાઉં. હજી કહું છું માની જા કાળે, નહીતર ભવિષ્યમાં ભારે પડી જશે. મારા લગ્ન ના લાડવા કઈ ફોગટ ના નતા આવ્યા કે જાપતી ગયા તા રણનાવ કઈ કરો, નહી તો આ કાળી મારી રૂપાળી આબરૂ ને અભડાવશે. તો જાનીએ હાલી નીકળે રહી ગયો. તું નો માંડવળો ને તું નો વરરાજા, હું કન્યા નું હરણ કરી જવા તૈયાર છું પણ જાની એમાં જોર નથી, એમાં વરરાજો શું કરે? આજ મને મારો બાપ યાદ આવે છે. એ સંસાર છોડીને બાવો ન થઈ ગયો હોત તો મને ગમે ત્યાંથી કાળી ઉબડી લૂલી લંગડી બાડી બોબડી ગમે એવી કન્યા પરણાવે છૂટકો કરત. પણ હવે મારે આ દુઃખ કેવું કોને? હવે તમે શું કરવા માંગો છો? તમારી આવના રખવાળા તો પછી મારો આ આયણને પાટો અને તોડી નાખો અને કાળીનો હાથ ઢાલીને લઈ આવો આય અને એનો હાથ મારા હાથમાં આપી દેવો. અરે હું તો મારો હાથ તમારા હાથમાં દેવા આવી છું. આ લીલા તોરણે પાછા જવા કરતા હું પાતળી છું ખોટી છું? ખોટી તો કઈ નથી, ખોટી છો. નીની એમ કે તમારું નામ શું કીધું? પાતળી. પાતળી પાતળી, તું તો હાગ નો હોટો. હું સાગ નો સોટો, મારા કાન કુંવર અને તમે ગુલાબ નો ગોટો. અરે મૂકીને તો ગુલાબ ના ગોટા નો ગોટો વળી નથી. આ મંગળ તેને મરતિયા ગવા પણ છે. અરે મારા પ્રાણ ના, પણ તારી છોડ તો ખરી આ માથ. હવે તો ભગવ નો સંગાર. એમ તો કરો કંકુના, આજથી હું તારો કાયમ નો ના આવતી રે મારી કોઠી. આવડો મોટો ઢાંચો તોય નાના છોકરા જેવો છે. પેલા જાનો ને પછી વાત કર. હવે પ્રેમ માં પડ્યો એમાં રોવે છે શું પાતળી ના? જટાશંકર જોશી એ મને કીધું કે પ્રેમ માં પડે એને પાછળ થી રોવાનું જ હોય છે, એટલે મેં પેલા જ રોઈ નાખ્યું. હવે એ જટિયો શું જ્યોતિષ જાણે? અરે પ્રેમ માં તો મરદ હોય એ પડે, અને આપણી 7 પેઢીમાં એક તું જ એવું રતન છો જે પ્રેમ માં પડ્યું, અને એમાં વાંધો નથી. પણ કન્યા અરે પેલેથી બધું પાકું કરી લેજે, એની માની તૈયારી હોય તો જ હું આ પાડીશ કોઠી ના. કન્યાની તો તૈયારી છે, એની માં માટે હવે હું એને મળીશ ને ત્યારે પૂછી લઈશ. આહ!
હમ કેડે હાથ થેરો તો શરમા તો નથી. અરે ગાંડી તો જ ગલી પછી થાય ને. હવે ગલી પછી ની વાત પછી. પેલા ઈ કયો કે તમારા બાપુએ હું કીધું? અરે મારા બાપુ તો દીકરો પ્રેમમાં પડ્યો છે ઈ જાણીને રાજી ના રેડ થઈ ગયા. એટલે અબે પાકું દે. હા અડધું પાકું અડધું કાચું. એટલે એટલે એમ કે મારા બાપુ ની વાત માટે તારી માની તૈયારી છે? હું કીધું? હા એટલે એમ કે મારા બાપુ તને ને તારી માને મળવા બોલાવે તો આવજો ને. પેલા તમે મારી માને મળો. અરે પણ આજ તો મેળો છે, મેળા ની વાત કર ને પછી તારી માનું પતાવજું. હા ઈ બરાબર. નહીં નહીં એટલે છે ને આ તારી માં મને મળી લે, મને જોઈ લે, મને જે કરવાનું હોય કરી લે. હા તે જોવે તો ખરી ને, દીકરી દેવી છે. હા એ વાત સાચી, દીકરી દેવી છે, કઈ ઠીકરી થોડી દેવી છે. બરાબર છે, બરાબર છે, બરાબર જ હોય ને. હવે આમને વાતો જ કરવી છે કે મને મેળથી ચુંદડી લઈ દેવી છે? હવે ચુંદડી શું, તું કે તો તારી માં હટવા આખો ડામચીઓ લઈ દઉં. હવે હાલ હાલ ડામચીયા. અરે પણ અરે પણ આમ રાતે કુટિયાની જેમ મને ઢકરી લેવી જો, પણ મને ઈ તો કે કે મારે કરવાનું છે શું? કે મારી માં હારે? જો ભાઈ તારી માં હારે આપણને નો આવડે. નો આવડે ને તો તમે ઊભા રહેજો, વાત હું કરીશ. એટલે મારે તારી માં હારે લગ્ન કરવાના છે? હવે એની માં ના લગ્ન તો કેદુ ના થઈ ગયા છે આ સૌલી ના બાપ હારે. હા અને સૌલી ના બાપ ના ગુજરી ગયા પછી દીકરી નું ભલું બુરું જોવું એ માં ની ફરજ છે, સમજાય? હા એ તો જોવું જ જોવે ને, પણ ભલું બુરું જોવાનો તમારી પાસે કોઈ માપ પટ્ટી છે ખરી? તને જુવાની માં ક્યાંક જોયો હોય એવું લાગે છે. એટલે દોશી હું તને ડોહો લાગું છું? હું મારી જુવાની ની વાત કરું છું. અરે ભાઈ તમે જેદી જુવાન હશો ને તેદી તો હું જન્મ્યો નહીં હોઉં, છતાંય તમને શંકા રહેતી હોય તો હાલો મારી હારે મારું ખોરડું ને ખાનદાની બેય જોઈ લ્યો, એટલે મારી 71 પેઢી નો ઇતિહાસ તમને ખબર પડી જાય. હવે તો મારે જોવું જ પડશે. આવો આમ જો આ મારું ઘર. બાપુ, હે બાપુ, જટ મારા આવો, હું મારી તાતી ને લઈને આવ્યો છું. અરે સાસુ સાસુ નહીં કર. તો પછી હું કહું? માં કે? ઓ માં તો બાપ ની ભાઈડી ને કહેવાય. તમે મારા બાપ ની ભાઈડી તોડા છો કે હું તમને માં કહું? એ સાંગા. તો મારી દીકરી આ ઘરે કોઈ બી સાસે નહીં આવે. પણ માં તું આ હું બોલે છે? હવે હું તને ગમે એની હારે પરણાવીશ, પણ આ સાંગા જોડે તો નહીં જ. અને તમારી દીકરીને પરણાવવા માટે ગમે તે મળશે, પણ આ સાંગો પામ સાંગો નહીં મળે. અને સાંગો નહીં મળે તો તું તારી દીકરીને જાનવરે પહેરાવી. હવે રાત રાત મારી દીકરી માટે તો 84 ગામમાં ઢોલ પીટાવીને કૂતરા ભેગા કરી અને દેશ દેશ માંડી વાળે મુરતિયો ભેળા કરીને સ્વયંવર છે, સમજો? તો ઈ સ્વયંવર માં હું તારી દીકરી નું ધનુષ તોડવા રામ બની. બાપા તમે તો રામ નું નામ લઈને રાવણ જેવી વાત કરો છો. પ્રેમ ની પાળો બાંધીને પાણી મેં ભેગું કર્યું અને હવે તમે જ આગા પડો છો. તબલી તબલી હું પાણી તો તને સાંગા તબલી. અરે સાંગા આવા સાંગા તો 1707 મળશે. હા હા સાંગા 1708 મળશે, પણ એમાં આવો તાંગો પાન તાંગો નહીં હોય. તમે તે બાપ છો કે કાપ? જટાશંકર જોશી આજ જ કીધું તું કે પ્રેમમાં પડ્યા પછી રોવાનું જ હોય. દીકરા એક વારી કાળીએ ભર્યા માંડવામાં મારું મોઢું કાળું કર્યું તું, અને તું મારો દીકરો હો તો એની સૌલી ને ભૂલી જાજે, ભૂલી જાજે. ભૂલી જાઉં સૌલી? સૌલી સૌલી.